ગુજરાત નમસ્કાર શિક્ષક મિત્રો વિદ્યાર્થી ભાઈ બહેનો આજે આપણે ભાગીદારી નિવૃત્તિના છઠ્ઠા ભાગ માટે મળીએ છીએ અગાઉ આ ચેપ્ટરમાં પાંચ લેક્ચર મેં લીધા હું માનું છું કે આપણે હવે બરાબરથી આના મોટા દાખલા બી ખ્યાલમાં આવી ગયેલા હશે હવે પેઢીએ કઈ રકમો લેવા પાત્ર હોય છે એટલે ઇટ મીન્સ કે એના મૂડી ખાતે ઉધારવામાં આવે છે તો ચાલુ ખાતાની ઉધાર બાકી પુનઃમૂલ્યાંક ખાતાની ખોટમાં તેનો ભાગ એકત્ર થયેલ નુકસાનમાં તેનો ભાગ અવાસ્તવિક મિલકતો અથવા ચાલુ પ્રસારિત મહેસૂલી ખર્ચા જેને કહીએ છીએ એમાં તેનો ભાગ એના ભાગની જ વાત કરીએ મેં આગળ વાત કરી રીતે પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલી હોય તો એમાં તેનો ભાગ ઉપાડ ઉપાડ પર વ્યાજ એને જે ચૂકવાપાત્ર રકમ નીકળે અથવા જે રકમ પ્રાપ્ત થાય એ એના વહીવટકર્તાઓને ચૂકવી આપવામાં આવે છે ટૂંકમાં મૃત્યુ થતાં ભાગીદારનું મૂડી ખાતું બંધ થાય છે અને તેના વહીવટકર્તાનું ખાતું શરૂ થાય છે અને તે રકમ ચૂકવાની થાય આપણે જાણતા હોય દેવું છે એટલે જમા બાકી હોય આ આપણે એને ચૂકવાપાત્ર રકમની વાત કરી કે ભાઈ મૃત્યુ પામે ભાગીદારને નફામાં કેટલો ભાગ આપવો કેવી રીતે આપવાનો કેવી રીતે આપવાનો મુદ્દો ઉભો થાય કારણ કે વર્ષના અંતે તો આખા વર્ષના હિસાબો થઈ ગયેલા હોય કેટલો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ થઈ બધું જ ખ્યાલમાં આવી જાય પણ વર્ષની શરૂઆતથી લઈને એનું મૃત્યુ થાય ત્યાં સુધીનો કેટલો નફો ગણવો એ વચ્ચે આપણે કહી શકતા નથી તો ભાગીદારો એ નક્કી કરેલું હોય એ પ્રમાણે એટલે નફાની ગણતરી કર્યા વગર તે નફામાં ભાગ આપવો મેં વાત કરી કે બહુ મુશ્કેલ હોય છે તો મૃત્યુ થતાં ભાગીદારને વર્ષની શરૂઆતથી મૃત્યુની તારીખ સુધી નફામાં જુદા જુદા નક્કી કરેલા હિસાબે લોકો આપતા હોય છે એમાં એવું પણ હોય કે ભૂતકાળના વર્ષોની સરેરાશના હિસાબે અથવા છેલ્લા વર્ષનો જે નફો કે નુકસાન હોય તેના આધારે અને ભૂતકાળના નફાના આધારે પણ એનો નફો કહેવામાં આવતો હોય છે એટલે ભૂતકાળના નફા કે વેચાણના આધારે પણ એને ચાલુ એટલે મૃત્યુ તારીખ સુધીનો કેટલો નફો થયો એ નક્કી એટલે ત્રણ મુદ્દાઓને આપણે વાત કરીશું કે પાછલા વર્ષના નફાના આધારે ભૂતકાળના અમુક વર્ષોના સરેરાશ નફાના આધારે અને પાછલા વર્ષના વેચાણ અને નફાના આધારે એને ચાલ મૃત્યુ થાય ત્યાં સુધીનો આપણે હિસાબો એના નફાનો ભાગ આપવાનો થતો હોય તે આપણે કહી શકતા હોય છે તો હવે મેં જે વાત કરી તે આપણે આપણે વાત કરીએ કે એના મૂડી ખાતામાં જે અત્યારે અગાઉ મેં વાત કરી એ રીતે એને ચૂકાપાત્ર રકમ હોય તો એના મૂડી ખાતે એટલે મૃત્યુ પામેલ ભાગીદારના મૂડી ખાતે જમા આપીએ છીએ લેવાની થતી રકમ હોય તો એના ખાતે ઉધારીએ છીએ એક મૂડી સ્વરૂપે જોઈએ તો અહીંયા જુઓ આપ એટલે આપણે ખ્યાલમાં આવશે આ મૂડી ખાતા તરીકે છે અહીંયા આનું જે અત્યારે ચર્ચા કરી એ ચર્ચાના હિસાબે આપ જોઈ શકો છો કે મૃત્યુ પામેલ ભાગીદારના મૂડી ખાતું જે છે જે આગળ સમજૂતી આપી છે તે રીતે છે ચોપડીમાં આ માહિતી આપને આ સૌને આપેલી છે કઈ કઈ રકમ આપણે આ ઉધાર બાજુ પર છે કઈ કઈ રકમ આપણે જમા બાજુ પર છે એ બધી વિગતો છે છેલ્લે સુધી આપ જોશો તો આપણે ખ્યાલમાં જશે હવે બીજો મુદ્દો એ છે કે મૃત્યુ પામેલ ભાગીદારને ચૂકવણી ચૂકવણી આપણે કઈ રીતે કરતા હોઈએ ચૂકવણીમાં પણ એક મુદ્દો અગત્યનો આવે છે કે એની રકમ જો પૂરેપૂરી પેઢીમાં હોય રોકડ તો એને પૂરેપૂરી રકમ એકસાથે ચૂકવી આપવામાં આવે છે જો પૂરેપૂરી રકમ ના હોય અથવા એના વહીવટકર્તા સાથે જે રીતે આપણે સંમતિ સધાય નક્કી થાય તો અમુક રકમ રોકડમાં ચૂકવવામાં આવે અને આ અમુક રકમ એને અમુક હપ્તાઓમાં વ્યાજ સહિત ચૂકવી આપવામાં આવે છે અને જ્યારે પણ રકમ આ ચૂકવવામાં અમે આગળ વાત કરી કે એના મૂડી ખાતું બંધ કરી એના વહીવટકર્તાનું ખાતું જમા કરીએ છે અને જ્યારે રકમ ચૂકવવાની થાય ત્યારે એના વહીવટકર્તાની જે રકમ ચૂકવવાની થાય ત્યારે એના એ લેનાર થતો હોય છે આમનો સિદ્ધાંત પ્રમાણે તો મૃત્યુ પામેલ ભાગીદારના વહીવટકર્તા ખાતે ઉધાર તે બેંક કે રોકડ ખાતે રોકડ ચૂકવતા હોય રોકડ બેંક ચૂકવતા હોય બેંક હવે મુદ્દો એવો છે કે એક કરતાં વધુ હપ્તામાં જ્યારે રકમ ચૂકવવાની ત્યારે ઓગણીસો બત્રીસના ભાગીદારીના કાયદા મુજબ એને છ ટકા વાર્ષિક વ્યાજ સહિતની રકમ ચૂકવવામાં આવે છે અને બીજો અગત્યનો મુદ્દો એ છે કે ભાગીદારીના કાયદા ઓગણીસો બત્રીસ હેઠળ મૃત્યુ થયેલ અથવા પામેલ ભાગીદારનો વહીવટ કરતાં વ્યાજના બદલે નફામાં ભાગ લેવા પણ હકદાર છે એટલે કાયદા મુજબ જ્યાં સુધી પૂરેપૂરી રકમ ન ચૂકવાય ત્યાં સુધી એનો વહીવટ કરતાં નફામાં પણ ભાગ લેવા માટે હકદાર છે એમ કહી શકાય તો મિત્રો આ આપણે જે વાત કરી કે મૃત્યુ પામેલ ભાગીદારોને આપણે કઈ રીતે હિસાબો આપણે રાખવાના છે એ અને જ્યારે એને વ્યાજથી રકમ ચૂકવવાની થતી હોય તો એના પણ આપણે દર વર્ષે વ્યાજ સહિત કેટલા રૂપિયા ચૂકવવાના કેટલા હપ્તામાં ચૂકવવાના વાર્ષિક હપ્તામાં ચૂકવવાના કે અર્ધવાર્ષિક હપ્તામાં ચૂકવવાના જે રીતે નક્કી કરેલું હોય તે તો જ્યારે વ્યાજ સહિત રકમ ચૂકવવાની થતી હોય તો પેઢીનું વ્યાજ એટલે વ્યાજ ખાતે ઉધાર તે મૃત્યુ પામેલ ભાગીદારના કરતા ખાતે જ્યારે વ્યાજ ચૂકવા પાત્ર થાય ત્યારે વ્યાજ ખાતે ઉધાર કારણ કે વ્યાજ એ પેઢીનો ખર્ચ છે તો વ્યાજ ખાતે ઉધાર તે મૃત્યુ પામેલ ભાગીદારના કરતા ખાતે અને જ્યારે વ્યાજ સાથે રકમ ચૂકવાની થતી હોય ત્યારે મૃત્યુ પામેલ ભાગીદારના વહીવટકર્તા ખાતે ઉધાર તે બેંક ખાતે જે કંઈ હપ્તાની રકમ વ્યાસસે જ ચૂકવવાની થતી હોય તે તો વિદ્યાર્થી મિત્રો આ આપણે વાત કરી ભાગીદાર જ્યારે મૃત્યુ પામે ત્યારે એને ચૂકવવાની થતી રકમ અથવા એનું ખાતું અથવા એનો વહીવટકર્તાનું ખાતું અને હવે આપણે એના પણ દાખલા જોઈએ પણ દાખલામાં બહુ મોટો ફેરફાર નથી જે આગળ આપણે જોઈ ગયા મોટા દાખલામાં કે ત્યાં બધા ભાગીદારોના મૂડી ખાતા બનાવવાના હોય અહીંયા જે ભાગીદાર મૃત્યુ પામે એનું જ ખાતું બનાવવાનું છે એના મૂડી ખાતા પર કઈ કઈ અસર આપવાની છે એ જોવાનું પણ ગણતરી એ રીતે જ કરવાની છે ગણતરીના બધા મુદ્દા તમારી પાસે તેના જ આવશે અને આપણે જોઈ ગયા કે એ જે ભાગીદાર મૃત્યુ પામે છે ત્યાં સુધીના જે કંઈ હિસાબો છે એ લોકોના મીન્સ કે જૂના નફા નુકશાના પ્રમાણમાં જ બધા વહેંચાશે ઇટ મીન્સ કે એનો ભાગ જૂના નફા નુકસાનના પ્રમાણમાં જ ચૂકવાનું થતું હોય તેમ કહી શકાય છે તો મિત્રો મૃત્યુ પામનાર ભાગીદારના હિસાબોમાં પણ આપણે એવા દાખલા આપણે જોઈએ તો આપણે એ રીતે ખ્યાલમાં આવી જશે અહીંયા ચોપડીનો જ સનો સોલમાં દાખલો આપણે જોઈશું અને એ સોલમો દાખલો આપ જોશો તો આપણે ખ્યાલમાં આવશે અહીંયા આપ જુઓ કે સોલમાં દાખલો છે સ્વાધ્યાયનો અને આ સોલમાં દાખલો પેજ નંબર બસો પર છે અહીંયા આપ જુઓ કે કમલ વિમલ અને વિમલ એક જેમ બે જેમ ત્રણના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તારીખ એકત્રીસ ત્રણ સોળના રોજ તેમનું પાક્કું સર્વૈ નીચે મુજબની બાકીઓ લે આ બાકીઓ આપેલી છે એમાં બધા ભાગીદારોના મૂડી ખાતાની બાકી છે સામાન્ય અનામત છે વિમલની લોન છે પાઘડી છે આ પાઘડી જૂની પાઘડી છે એકત્રીસ પાંચ સોળના રોજ અહીંયા આ ધ્યાન આપજો આ હિસાબો છે એકત્રીસ ત્રણ સોળ અને આ મૃત્યુ થાય છે એને એકત્રીસ પાંચ એટલે આપણે કહી શકીએ કે જે કંઈ હિસાબોની ગણતરી થશે એ આપણી પાસે બે મહિનાની થશે કારણ કે ચોથો મહિનો અને પાંચમો આંખો એટલે બે મહિનાની ગણતરી કરવી પડશે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એ બાબત ધ્યાનમાં રાખવાની છે અહીંયા પેઢીની પાઘડી છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ નફાની બે વર્ષની ખરીદી ગણવાની મિત્રો આની આગળનો દાખલો મેં આપને ગણાવ્યો એ આ બેઝ ઉપર જ હતો અમુક વર્ષોના સરેરાશ નફાની બે વર્ષની ગણતરી હતી પાંચ વર્ષ માટેની તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અહીંયા છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ નફાના આધારે મૃત્યુની તારીખ સુધીનો નફો ગણવાનો છે એટલે આ નફો ગણવા માટે કામ આવશે મૂડી પર વાર્ષિક બાર ટકા વ્યાજ ગણવાનું છે એટલે આ દાખલામાં કંઈ નવું નથી આપણે જે આગળ ગણતરી કરી ગયેલા છે એ રીતે જ ગણતરી કરવાની છે હું આપણે આ મુદ્દાઓની વાત કરું છું એટલે એમાં આપણે જોવાનું છે અને ગણતરી પણ આપણે કરતા જઈએ છીએ ગણતરી સાથે હું સમજાવી દઉં છું આપણે ત્યાં ત્યાં ગણતરી કરીશું અથવા આ પેજ ઉપર જ હું ગણતરી કરું છું તો બી સમજાઈ જશે આપને અહીંયા જોઈએ આ પા આ અહીંયા આ પાના પર જ આપણે ગણતરી કારણ કે અહીંયા આવી જશે આ ગણતરી ખ્યાલમાં આવી જશે મિત્રો આ વિમલનું મૂડી ખાતું છે ખાતું આપણી પાસે જ સૌથી પહેલાં આપણે જોઈએ કે એને જૂના જે હિસાબો છે એમાં કઈ કઈ બાબતો લાગુ પડે છે એ બાબતને આપણે ધ્યાનમાં પહેલાં ગણતરીમાં લઈએ કે અહીંયા એની વિમલની મૂડી છે આ વિમલના જ આપણે હિસાબો કરીએ છીએ વિમલની મૂડી એટલે આ બાકી આગળ લાવ્યા એ રીતે કર દેખાશે અહીંયા બાકી આગળ લાવ્યા આ ત્રીસ હજાર રૂપિયા ત્યારબાદ આપણે જોતા હોઈએ કે સામાન્ય અનામત હવે સામાન્ય અનામતમાં આપણે એનો ભાગ અમે કહ્યું કે ગણતરી હું અહીંયા આ પાના પર જ દર્શાવું છું આપણે ખ્યાલમાં રહેશે એ રીતે કે સામાન્ય અનામત અહીંયા આપણે લખીએ છીએ સામાન્ય અનામત સામાન્ય અનામત આપણી પાસે છે ચોવીસ હજાર અને તેઓનો નફા નુકસાનનું પ્રમાણ છે આપણી પાસે એક જેમ બે જેમ ત્રણ તો વિમલના ભાગનો નફો છે આ વિમલ છે વિમલના ભાગનો નફો આ છે એટલે અહીંયા વિમલનો ભાગ આપણે લખીએ કે ભાઈ ચોવીસ હજાર વિમલનો ભાગ આ ત્રણ સષ્ઠમાંશ કહેવાશે વિમલનો ભાગ આપણે જોઈએ કે આ ત્રણ સષ્ઠમાંંશ કહેવાશે તો ત્રણ ષષ્ઠમાંશના હિસાબે આ ચોવીસ હજારની આપણે ગણતરીમાં લઈએ તો ચોવીસ હજાર ગુણ્યા ત્રણ અને આ ત્રણ સષ્ઠમાંશને આપણે એક દ્વિતિયાંશ પણ કરી શકીએ છીએ પરંતુ આપણે આ ગણતરીના સરળતા ખાતર આપણે એનો એ જવાબ તમારી પાસે આવશે એટલે અહીંયા બાર હજાર રૂપિયા થયા આ બાર હજાર રૂપિયા એના મૂડી ખાતાની જવાબ બાજુ પર આવશે એટલે આ રકમ તમારી પાસે સામાન્ય અનામત ખાતે અને આ બાર હજાર રૂપિયા સામાન્ય અનામતના એના જમા થયા એટલે આ જે જે મુદ્દા પૂરા થતાં જાય છે હું તમને અહીંયા આ કહી દઉં છું કે આ વિમલને આ મુદ્દો આવી ગયો સામાન્ય અનામતનો મુદ્દો આવી ગયો વિમલની લોન પણ એ પણ ચૂકવવામાં આવતી હોય તો અહીંયા આ વિમલની લોન વિમલની લોન અથવા ખાલી લોન ખાતે લખીએ તો પણ ચાલે અને આ દસ હજાર રૂપિયા લોન હવે સ્વાભાવિક છે કે લોન પર કોઈ ચોખવટ નથી કરી તો આપણે જાણતા હોઈએ કે લોન પર છ ટકા લે કે વ્યાજ ચૂકવવામાં થતું હોય છે તો અહીંયા લોન પર વ્યાજ આ લોન પર વ્યાજ આપણે આ સૂત્ર પ્રમાણે જાણતા હોઈએ કે આઈ બરાબર પીઆરએન છેદમાં સો આ બહુ ચર્ચાનો વિષય બનાવતા નથી આપણે અને આ દસ હજાર રૂપિયાનું છ ટકા લેખીએ એટલે છેદમાં સો અને બે એટલે બાર આ બાર બાર જતા રહ્યા એટલે આપણે કહીએ કે આ સો રૂપિયા વ્યાજ એને મળે તો લોનનું વ્યાજ સો રૂપિયા મળશે લોન પર વ્યાજ સો રૂપિયા બહુ સિમ્પલ છે આગળ જે કંઈ ગણતરી કરી ગયા છીએ એ ગણતરીને ધ્યાનમાં આપણે લેવાનું છે તો આ લોનનું વ્યાજ સો રૂપિયા થશે હવે લોનની વાત પતી પાઘડી મિત્રો જુઓ આ જૂની પાઘડી બાર હજારની બધાય હવે જૂની પાઘડીના કારણે મૂડી ઘટતી હોય તો એના ભાગની પાઘડી આપણે જોઈએ તો એના ભાગની પાઘડીમાં આપ જુઓ તો જૂની પાઘડી અને એ નફા નુકસાનના જૂના નફા નુકસાનના પ્રમાણમાં થતી હોય તો એનો ભાગ ત્રણ સષ્ટમાંશના હિસાબે આ છ હજાર રૂપિયા થશે એટલે એક દ્વતીયાંશની વાત કરીએ અડધો ભાગ થયો તો આના કારણે એની મૂડી ઘટશે એ મૂડી ઘટશે એટલે અહીંયા આપણે આ પાઘડી ખાતે આપણે બતાવીશું ઉધાર બાજુ આ જૂની પાઘડી આ હવે આ સામાન્ય વસ્તુ જે ખાતે ખાતે આવા શબ્દો આપણે સમજી લેવાના છે વિમલની લોન ખાતે સામાન્ય અનામત ખાતે આ બધા મુદ્દાઓ આપણે ધ્યાનમાં આવી જશે એટલે આ સામાન્ય અનામત ખાતે વિમલની લોન ખાતે લોનના વ્યાજ ખાતે આ બધા સામાન્ય મુદ્દાઓ છે એ આપણે સમજી લેવાના છે અહીંયા આ છ હજાર રૂપિયા જે અગત્યના મુદ્દાઓ છે ખાતે ના તે બધું વસ્તુ સામાન્ય છે એટલે એને બહુ ધ્યાનમાં ના રાખતા અહીંયા આ પાઘડીની વાત થઈ આપણે એક એક મુદ્દાઓને ફરીથી જોઈએ છે એટલે આ મુદ્દો આવી ગયો હવે આગળ આપણે ગણતરીમાં ધ્યાનમાં લઈશું તો જો એને એકત્રીસ પાંચના રોજ કરારમાં નીચે પેઢીની પાઘડી છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ નાફાની હવે આપણે સરેરાશ નફો શોધવો પડશે તો અહીંયા સરેરાશ નફાની વાત કરીએ સરેરાશ નફો આપણે શોધીએ તો અહીંયા બહુ સિમ્પલ રીતે કંઈ વધારે કેલ્ક્યુલેશન છે જ નહીં એટલે આપણે ગણતરીમાં લઈ શકીએ છીએ કે સરેરાશ નફો અહીંયા જોઈએ પચીસ પચાસ અને ચાલીસ નેવું નેવ ભાગ્યા ત્રણ એટલે આપણે કહી શકીએ ત્રીસ હજાર રૂપિયા આ આપણી પાસે પ્રાપ્ત થાય અને એ ત્રીસ હજાર રૂપિયાના હિસાબે આપણે અને પાઘડીની જ્યારે વાત કરી છે તો આપણે કહ્યું છે કે પેઢીની પાઘડી છેલ્લા સરેરાશ ત્રણ વર્ષના નફા આ ત્રીસ હજાર રૂપિયા નફો તો નફાની બે વર્ષની ખરીદી એટલે આ પાઘડીની કિંમત નક્કી થશે ત્રીસ હજાર ગુણ્યા બે એટલે સાહીઠ હજાર આ પાઘડીની કિંમત નક્કી થઈ હવે આ પાઘડીની જે કિંમત નક્કી થઈ તો એના ભાગની પાગડીની આપણે વાત કરતા હોઈએ તો એના ભાગની પાગડી ત્રીસ હજાર રૂપિયા આવી આ વિમલના ભાગની પાગડી હવે અહીંયા આપણે એને ત્રીસ હજાર રૂપિયા મળવા જોઈએ તો એને જમા થતા હોય આપણે આ જાણીએ છીએ આ વિમલના ભાગની ત્રીસ હજાર રૂપિયા જમા થાય હવે અહીંયા આગળ ગણતરી ન કરીએ તો ચાલે આપણે તો ત્રીસ હજાર રૂપિયા જમા બતાવવાના છે પણ છતાં બી હું આપને સમજાવું કે નવા પર નફા નુકસાનનું નવું પ્રમાણ આપેલું નથી ઇટ મીન્સ કે તે જૂનો જ ભાગ એટલે આ બે જણાને એક જેમ બેના હિસાબે આપણે વાત કરતા હોઈએ તો એક જેમ બેના હિસાબે એ લોકો લાભના પ્રમાણમાં કમલ અને બિમલ આ કમલ અને બિમલ એક જેમ બેના પ્રમાણમાં લેશે એટલે આ દસ હજાર રૂપિયા અને આ વીસ હજાર રૂપિયા આ કમલ અને આ વિમલ આ બિમલ આ બંનેના મૂડી ખાતે થશે મિત્રો સમજી લેજો આ બેની ગણતરી ના કરી હોય તો પણ ચાલે પરંતુ જ્યારે આપણે એના મૂડી ખાતામાં બતાવવાનું હોય કમલ અને બિમલના એટલે આ ગણતરી કરી નાખી ટૂંકમાં એના મૂડી ખાતે ત્રીસ હજાર રૂપિયા જમા થવા જોઈએ એ આપણે ત્રીસ હજાર રૂપિયા જમા થાય એ વાત કરતા હોઈએ એટલે આ કમલના મૂડી ખાતે પાઘડીની રકમ નવી પાઘડી અને આ બીમલના મૂડી ખાતે આની વાત કરતા હોય તો આવી પાઘડી આ દસ હજાર રૂપિયા અહીંયા આ વીસ હજાર રૂપિયા એટલે આ આપણે પાઘડીની પણ વાત કરી પેઢીની પાઘડીની વાત થઈ આ થઈ છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ નફાના આધારે મૃત્યુની તારીખ સુધીનો નફો હવે એના સરેરાશ નફાની જ્યારે વાત કરતા હોઈએ તો એ નફા પણના મુદ્દાની પણ આપણે વાત કરી લઈએ અહીંયા અહીંયા જુઓ ગણતરી હું આપણે અહીંયા સમજાવું છું સરેરાશ નફો સરેરાશ નફો એ સરેરાશ નફાની વાત કરીએ તો સરેરાશ નફો આપણે પાસે ત્રીસ હજાર રૂપિયા પ્રાપ્ત થયેલો છે એટલે આ નફો વાર્ષિક છે જે સરેરાશ નફો પ્રાપ્ત થયો છે તે વાર્ષિક છે અને એના ભાગનો એટલે એનો ભાગ કેટલો છે એક દ્વિતિયાંશ આવતા ત્રણસષ્ઠમાંશ એના ભાગનો એ પણ વાર્ષિક થશે અને એ બે મહિનાનો તો આ મહિના હોય ત્યારે આપણે જેટલા મહિના છેદમાં બહાર કરતા છીએ આ ગણતરી આપ સૌ જાણો છો ફરી સમજાવું છું કે સરેરાશ નફો આપણી પાસે આ ત્રીસ હજાર રૂપિયા થયો છે અને એને કહું છે તે રીતે સરેરાશ છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ નફાના આધારે મૃત્યુની તારીખ સુધીનો નફો એટલે બે મહિનાનો નફો ગણાશે એટલે એના ભાગનો ષષ્ઠમાંશ અને એ પણ બે મહિનાનો તો આ જ્યારે આપણે ગણતરી કરીશું ત્યારે પચીસસો રૂપિયા આપણી પાસે પ્રાપ્ત થશે ચોક્કસ રકમ કોઈ ના હોય ત્યારે આપણે એને એ રકમને આપણે ઉપલબ્ધ ખાતે લઈ જતા હોઈશ કારણ કે એ ચોક્કસ નફાની રકમ છે નહીં એટલે લગભગની રકમ જ્યારે હોય ચોક્કસ રકમ ના હોય ત્યારે તે રકમ આપણે એના ઉપલબ્ધ ખાતે લઈ જતા હોઈએ છીએ એટલે આ રકમ તમારી પાસે નફા નુકસાન ઉપલબ્ધ ખાતે લખવામાં આવશે નફા નુકસાન ઉપલબ્ધ ખાતે આ મુદ્દાને હું ફરી વાત કરું છું આ પેઢીનો નફો છે મિત્રો ખ્યાલમાં રાખજો કે જ્યારે કોઈ પણ બાબતની ચોક્કસ રકમ નક્કી નથી હોતી ત્યારે તે રકમ એના ઉપલબ્ધ ખાતે લઈ જતા હોઈએ તો આ ઉપલબ્ધ ખાતાની રકમ આપણી પાસે આવશે અને એ રકમ આપણી પાસે આ પચીસસો રૂપિયા થઈ તો હવે છેલ્લો મુદ્દો આ બંને મુદ્દા પતી ગયા હવે છેલ્લા મુદ્દાની વાત કરીએ આ મૂડી પર વ્યાજ મૂડી પર વ્યાજ ગણતરી અહીંયા જ બતાવીએ છીએ આપણે મૂડી પર વ્યાજ આ મૂડી પર વ્યાજ એની મૂડી છે આપણી પાસે ત્રીસ હજાર રૂપિયાની અને બે મહિનાની ગણતરી મૂડી પર વ્યાજ આપણે ગણવાની છે તો મૂડી પર બાર ટકા લેખી વ્યાજ ગણવાનું છે આ મૂડી છે ત્રીસ હજાર રૂપિયાની બાર ટકા લેખી એટલે આ અને અહીંયા બે તો આ રકમ નીકળી જાય છે અને છસો રૂપિયા મૂડી પર વ્યાજ થતું હોય છે તેમ કહી શકાય તો અહીંયા મૂડી પર વ્યાજ આવશે મૂડી પર વ્યાજ એને છસો રૂપિયા ચૂકવવાનું થાય અહીંયા આપણે આ ગણતરી બતાવી લઈશ આ મૂડી પર વ્યાજ ત્રીસ હજાર રૂપિયાના બાર ટકા લેખે બે મહિનાનો છસો રૂપિયા થયો આ એની મૂડીમાં ઉમેરાશે અહીંયા આ બધું ખાતું જ્યારે મિત્રો બંધ કરીશું આપણે ત્યારે આ રકમ એની પંચ્યાસી હજાર બસો રૂપિયા થાય છે અહીંયા પંચ્યાસી હજાર બસો રૂપિયાના હિસાબે આપણે જોઈએ ત્યારે જે રકમ ચૂકવવાની થશે એ એના વિમલના મૂડી ખાતું આપણે તૈયાર કર્યું તો આ રકમ જે ચૂકવવાની થાય બીજી કોઈ ચોખવટ નથી કરી તો આપણે આ રકમને વિમલની લોન ખાતે અથવા તેના વહીવટ કરતા ખાતે આપણે લઈ જઈ શકીએ છીએ વિમલનું લોનનું ખાતું પણ બધા કારણ કે વહીવટ કરતા અંગે કોઈ ચોખવટ કરી નથી એને એમ કહ્યું હોત કે એને વહીવટ વહીવટકર્તાને ચૂકવવાપાત્ર રકમ શોધો તો આપણે અહીંયા આ રકમ લખી હોત કે વિમલના વહીવટકર્તા ખાતે વિદ્યાર્થી મિત્રો ખ્યાલમાં રાખી લેજો અહીંયા એને કહ્યું હોત કે વિમ વિમલના વહીવટકર્તાને ચૂકવવાપાત્ર રકમ શોધો તો અહીંયા આપણી પાસે રકમ આપ અહીંયા લખ્યું લખવું પડત કે વિમલના વહીવટકર્તા ખાતે પણ અહીંયા ચોકવટ નથી કરી તો આપણે વિમલની લોન ખાતે લખીએ અને આ વિમલની લોન ખાતે આ તફાવતની રકમ આપ જોઈશું તો આ તફાવતની રકમના હિસાબે આપણે જોઈએ એ જે રકમ આવશે તે ઓગણ્યાસી હજાર બસો રૂપિયા આ રકમ આપણે ચૂકવવા પાત્ર એને થશે તો વિદ્યાર્થી મિત્રો આ જે રકમ મળી એના વહીવટકર્તા ખાતે અથવા એના લોન ખાતે એ રીતે આપણે નક્કી કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આને પણ આપણે ખ્યાલમાં આવી ગયો હશે કે મૃત્યુ પામનાર ભાગીદાર છે એ મૃત્યુ પામનાર ભાગીદારને આપણે કઈ રીતે રકમ ચૂકવતા હોઈએ તો એના હિસાબે પણ આપણે આ એક દાખલો ગણ્યો છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે મૃત્યુ પામનાર ભાગીદારનું મૂડી ખાતું અને તેના વહીવટકર્તાનું ખાતું એ તૈયાર કરવા માટેનો દાખલો જોઈએ તો દાખલો જુઓ હવે અહીંયા આ એક દાખલો છે સ્વાધ્યાયનો અઢારમો દાખલો પાના નંબર બસો તોંતેર ચુંબોતેર પર ઈ વી અને એમ ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો હતા તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સોળના રોજ તેમની પેઢીનું પાકું સરોવર નીચે મુજબ હતું પાકું સ્વે આપેલું છે હું જરૂર પડશે ત્યારે હું સમજાવતો જઈશ અહીંયા જુઓ આપ કે નીચેના પેરાગ્રાફથી વાત કરું છું તારીખ એક દસ બે હજાર સોળના રોજ વીનું મૃત્યુ થયું ભાગીદારી કરારનામાં અને ભાગીદારોએ નક્કી કર્યા મુજબ બધી જે હવાલાઓની અસર આપી છે એ એક એક કરીને આપણે જોતા જઈએ અને આપણાને ખ્યાલમાં આવશે મિત્રો અહીંયા સૌથી પહેલાં આપણે જ્યારે દાખલાની ગણતરી કરીએ ત્યારે મેં આપણે સમજાવ્યું છે કે આપણે જેની જેની જરૂરિયાત છે એના આપણે મૂડી ખાતા તૈયાર કરીએ દાખલો મેં અહીંયા ગણેલો છે અને એના હિસાબે સૌથી પહેલાં જોઈએ કે આપણે અહીંયા તૈયાર કરવું પડશે કે ભાગીદારોનો જે મૂલ્યાંકન ખાતું છે એ તૈયાર કરીએ ત્યારબાદ વીનું મૂડી ખાતું તૈયાર કરવાનું છે અને ત્યારબાદ વીના વહીવટકર્તાનું ખાતું તૈયાર કરવાનું છે હવે આપણે આને કઈ રીતે તૈયાર કરીએ એ પહેલાં આપણે જરૂરી ગણતરી સાથે આપણે જોઈએ તો આપને એ વાત કરું કે સૌથી પહેલાં અહીંયા તમારે સમય જોવો પડશે કે જે ભાગીદાર મૃત્યુ થાય છે એનો સમય કેટલો છે વાર્ષિક હિસાબો આપણે એકત્રીસ ત્રણ બે હજાર સોળના રોજ પૂરો થાય છે અને ભાગીદારનું મૃત્યુ એક દસ બે હજાર સોળના રોજ થાય છે એનો મતલબ થયો કે એક ચાર બે હજાર સોળથી એક દસ બે હજાર સોળ સુધી એટલે કે છ માસના હિસાબો આપણે ગણતરીમાં લેવા પડશે એ પહેલાં આપણે આ સમય પીરિયડ નક્કી કર્યો છે હવે ત્યારબાદ મેં આગળ બી જેટલા પણ દાખલા ગણાયા છે એ બધા દાખલામાં આપણે વાત કરી ગયા છે કે સૌથી પહેલાં લાભ અને ત્યાગનું પ્રમાણ શોધવાનું દાખલામાં આપ જુઓ કે અહીંયા સૌથી પહેલાં જ આપેલું છે કે ઈ વી અને એમ ત્રણેયનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે તો એના હિસાબે ત્રણ જેમ બે જેમ એકના હિસાબે આપણે જોઈએ તો એ લોકોનો ભાગ અનુક્રમે ત્રણ સષ્ઠમાંશ બેષ્ટમાંશ અને એક સષ્ઠમાંશ થાય છે અહીંયા આ વીનું મૃત્યુ થાય છે એટલે કે આનો ભાગ બે સષ્ટમાંશ નવું પ્રમાણ ચાલુ ભાગીદારો ઈ અને એમ વચ્ચે બે જેમ એક આ મુદ્દા નંબર બેમાં તમને આપેલો છે અત્યારે જોઈએ આ બે જેમ એકનો ભાગ નવું પ્રમાણનો આપેલો છે તો અહીંયા આના હિસાબે નવો ભાગ બે તૃતીયાંશ અને એક તૃતીયાંશ સૂત્રના હિસાબે આપણે જોઈ ગયેલા છે કે લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ ઈનો લાભ આપણે જોઈએ તો આ અહીંયા નવો ભાગ બે તૃતીયાંશ અને જૂનો ભાગ ત્રણસષ્ઠમાંશ એના હિસાબે ગણતરી કરતાં એક ષષ્ઠમાંશ ભાગનો લાભ ઈને મળે છે હવે એમની પણ વાત કરીએ તો એમનો નવો ભાગ એક તૃતીયાંશ જૂનો ભાગ ષષ્ઠમાંશ આ રીતે એને પણ એક સષ્ઠમાંશ ભાગનો લાભ થાય છે અહીંયા બંનેને સરખે હિસ્સે લાભ થતો હોય છે એક સષ્ઠમાંશ એક સઠમાંશ છેદને કોમન કાઢીએ તો ઈ અને એમના લાભનું પ્રમાણ આપણી પાસે એક જેમ એક મળે છે મેં આગળ આપને સમજાવ્યું છે કે લાભ અને ત્યાગનું પ્રમાણ સરખું થાય છે આપણે પ્રવેશમાં પુનર્ગઠનમાં બધા ચેપ્ટરમાં જોઈ ગયા છીએ એક ષ્ઠમાંશ એક સઠમા બંનેનો સરળો કરીએ તો બંનેનો સરળો બેષષ્ઠમાંશ થશે આ લાભ છે ટોટલ અને અહીંયા વીનો જોઈએ તો આપણે ત્યાગ છે બેષ્ઠમાંશ એટલે આ લાભ અને ત્યાગ બંને સરખા થાય એટલે અહીંયા સુધી આપણે સાચા છીએ એની પણ એક ખાતરી થાય છે એટલે આપણે કહી શકીએ કે ઈ અને એમના લાભનું પ્રમાણ એક જેમ એક થાય છે હવે ત્યારબાદ દાખલાની આપણે ગણતરી કરીએ ક્રમશઃ બધા મુદ્દા લેતા જઈએ દાખલાને પણ આપણે જોઈએ કે અહીંયા પહેલાં નંબરના મુદ્દામાં આપેલું છે પાઘડીનું મૂલ્યાંકન એક લાખ વીસ હજાર કરવું હવાલાઓની અસરથી આપણે દાખલાની ગણતરી કરીએ છીએ પહેલો હવાલો આપણી પાસે પાઘડીનું મૂલ્યાંકન એક લાખ વીસ હજાર કરવું એટલે આ નવી પાઘડી છે અને નવી પાઘડીમાં આપણે જોઈએ અહીંયા માત્ર આપણને વીનું મૂડી ખાતું બનાવવાનું છે તો એના ભાગની પાઘડી આપણે જોઈએ તો ચાલીસ હજાર રૂપિયા બે સષ્ઠમાંશના હિસાબે થાય એનો ભાગ આપેલો છે બે સષ્ઠમાંશ એનો ચાલીસ હજાર રૂપિયા એના ભાગે નવી પાઘડી થઈ તો વી ત્યાગ કરે છે એટલે એના મૂડી ખાતે જમા થશે એના મૂડી ખાતે જમા થશે પરંતુ આ દાખલાની ગણતરી પ્રમાણે આપણે કહીએ કે ભાઈ ઇ અને એમ સરખે હિસ્સે લાભ મેળવે છે એટલે આના સરખે હિસ્સે આપણે ઈ અને એમના વાત કરીએ તો વીસ હજાર વીસ હજાર થાય તો આ બંનેના મૂડી ખાતે ઉધાર થશે એટલે આપણે આની ગણતરી પણ આ રીતે કરતા જઈએ તો શરૂઆતમાં આપણે જોઈ લઈએ કે બેના ખાતાઓ આપણે કઈ રીતે નક્કી થશે અહીંયા જોઈએ કે આ ગણતરી આપણે કઈ રીતે કરીએ એના હિસાબે જો આપ પાઘડીની ગણતરી જે કરી તો પાઘડીની ગણતરીના હિસાબે ફરી વાત કરી દઉં છું કે વીનું મૂડી ખાતું જમા થશે ઈ અને એમના મૂડી ખાતે ઉધાર તે વીના મૂડી ખાતે એની મૂડી ખાતા પર અસર આપીએ ત્યારે દાખલામાં મિત્રો આપણે આ જોઈએ માત્ર વીનું મૂડી ખાતું બનાવવાનું છે તો એના મૂડી ખાતાની જમા બાકી એક લાખ વીસ હજાર છે તે અહીંયા આપણે બાકી આગળ લાવ્યા એક લાખ વીસ હજાર રૂપિયા અને હવે એક દસ સોળના રોજ આપણે કહીએ કે એ લોકોના જમા બાજુ ઉપર આપણે જોઈએ તો એના મૂડી ખાતે નવી પાગડી વીસ હજાર રૂપિયા એ રીતે જ એમના મૂડી ખાતે નવી પાગડી વીસ હજાર રૂપિયા એટલે આ નવી પાગડીની આપણે હિસાબી અસર આપી તેમ કહી શકાય ત્યારબાદ આગળના મુદ્દાની વાત કરીએ તો આગળના મુદ્દામાં પણ આ બીજા મુદ્દાની આપણે ગણતરી કરી છે તો બીજા મુદ્દામાં જુઓ આપ ઈ અને એમનું નફા નુકસાન પ્રમાણે મુદ્દો આવી ગયો વીને મૃત્યુની તારીખ સુધીના નફા નુકસાનમાં ભાગ ગયા વર્ષના નફા કે નુકસાનના આધારે આપો હવે અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે વી ને મૃત્યુની તારીખ સુધીના એટલે કે એક દસ બે હજાર સોળ સુધીના નફા નુકસાનમાં ભાગ ગયા વર્ષના નફા કે નુકસાનના આધારે આપો હવે ગયા વર્ષના નફા કે નુકસાનના આધારે આપવાનું છે તો અહીંયા આપ જુઓ કે નફા નુકસાન ખાતું અહીંયા જે બતાવેલું છે પાકા સરવૈયામાં તો પાકા સરવૈયામાં જે બતાવેલા છે બેતાલીસ હજાર રૂપિયા ઉધાર બાજુ બતાવેલો છે એટલે મિલકતો મીન્સ કે ઉધાર બાકી મિલકતો ઉધાર બાકી એટલે એક ખોટ છે તો અહીંયા ખોટ પણ એ લોકોના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે અહીંયા આપણે જોઈએ ગણતરી મેં કરી છે આપણે બતાવ્યું છે એ રીતે ત્યારે નફા નુકસાનમાં ભાગ ગયા વર્ષના નફા કે નુકસાનના આધારે પાક્કા સર્વેમાં બતાવેલું છે બેતાલીસ હજાર રૂપિયા સમય આધારિત એટલે છ મહિનાનું ચર્ચા કરેલી છે તો વીના ભાગનું નુકસાન આપણે જોઈએ અહીંયા સમજી લેજો ગણતરીમાં મિત્રો બેતાલીસ હજાર વીનો ભાગ બે સષષ્ઠમાંશ અને સમય છે છ મહિનાનું એટલે એના ભાગનું નુકસાન છ હજાર રૂપિયા થયા છ હજાર રૂપિયા એના ભાગનું નુકસાન થાય છે મિત્રો અહીંયા એક વસ્તુ મેં અહીંયા નોંધ તરીકે લખી છે અને આપને સમજવાનું છે કે નફા નુકસાન ખાતે નહીં લખાય અને એ કેમ ન લખાય એના માટે બી એક કારણ આ છે આપ વાંચી લેજો મૃત્યુ પામતા ભાગીદારોના નફા કે નુકસાનની ગણતરી વર્ષ પૂરું થતાં પહેલાં થતી હોવાથી ચોક્કસ રકમ ન હોવાના કારણે નફા કે નુકસાનની રકમ નફા નુકસાન ઉપલબ્ધ ખાતે લઈ જવામાં આવે છે ફરી વાત કરું છું મિત્રો વર્ષ પૂરું થઈ ગયું હોત તો આપણે એને ખોટ તરીકે નફા નુકસાન ખાતે લખાયું હોત પરંતુ અહીંયા વર્ષ પૂરું ન થવાના કારણે એ જે રકમ છે તો એને ચોક્કસ રકમ ન હોવાના કારણે વર્ષ પૂરું ન થવા હોવાના કારણે આ નફા કે નુકસાનની રકમ નફા નુકસાન ઉપલબ્ધ ખાતે લઈ જવામાં આવશે એટલે અહીંયા આપણે લખીશું કે વિના મૂડી ખાતે ઉધાર સાત હજાર રૂપિયા તે નફા નુકસાન ઉપલબ્ધ ખાતે સાત હજાર રૂપિયા તો મિત્રો અહીંયા આની પણ આપણે એના ભાગની નફા નુકસાનની વાત કરીએ તો આ ખોટ આપણે અહીંયા બતાવીશું અને એ ખોટના હિસાબે અહીંયા વિના મૂડી ખાતા પર લઈ જઈશું અને એને આપણે બતાવીશું કે નફા નુકસાન ઉપલબ્ધ ખાતે ઉપલબ્ધ ખાતે તે રીતે આ મુદ્દાની આપણે ચર્ચા કરી ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો અહીંયા ફરીથી વાત કરીએ ચોથા નંબરનો મુદ્દો દેવાદારોના દસ ટકા ઘાલખાદ અનામત રાખવી અહીંયા બી મુદ્દો સમજવાનો છે કે દેવાદારોના એટલે પાકા સરોવરમાં એંસી હજારના દસ ટકા એટલે આઠ હજાર નવી ઘાલખાદ અનામત આઠ હજાર જૂની છ હજાર આપેલી છે આપ જુઓ છો અહીંયા ઘાલખાદ અનામત જૂની છ હજાર છે એટલે વધારાની નવી બે હજાર રૂપિયાની થઈ અને એક ખોટ તરીકે આપણે નફા પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર એને આપણે બતાવીશું આ પુનઃમૂલ્યાંકન ખાતું છે આ પુનઃમૂલ્યાંકન ખાતામાં આપજો અહીંયા તો આપણે ગાલખાદ અનામત ખાતે બે હજાર રૂપિયા વધારાની ગાલખાદ અનામત થઈ તેની આપણે અહીંયા આ નોંધ કરી ત્યારબાદ ક્રમશઃ બધા હવાલાઓની અસર આપણે આપીએ જમીન મકાનની કિંમત દસ ટકા વધારે ગણવી જમીન મકાનની કિંમત બે લાખ રૂપિયા છે એના દસ ટકા એટલે વીસ હજાર રૂપિયાનો નફો થયો અને એ નફો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર લખીએ આ બધા સામાન્ય મુદ્દાઓ થઈ ગયા હવે કારણ કે ઘણા બધા દાખલા આગળ આપણે આ પ્રકારના જોઈ ગયા એટલે આપણે લખીશું જમીન મકાન ખાતે વીસ હજાર રૂપિયા જમીન મકાન ખાતે વીસ હજાર રૂપિયા આ રીતે લખાશે ત્યારબાદ ફરી આગળનો મુદ્દો જોઈએ અહીંયા ક્રમશઃ બધા મુદ્દાને આવરી લઈએ વીને એક હજાર માસિક પગાર ચૂકવવાપાત્ર મહિને એક હજાર એટલે છ મહિનાનો આપણે ગણતરી કરીશું તો છ માસનો પગાર છ હજાર રૂપિયા થશે એટલે એના મૂડી ખાતા પર આપણે એને જમા આપીશું ત્યારે આ વિના મૂડી ખાતે બધી તારીખ તમારી પાસે એક દસ જ આવશે અહીંયા ત્યારબાદ આપણે લખીએ પગાર ખાતે આ છ માસનો પગાર છે એટલે આ છ માસનો પગાર છ હજાર રૂપિયા આપણી પાસે આ રીતે આવ્યા ત્યારબાદ મિત્રો આગળનો મુદ્દો જોઈએ કે વિના વહીવટકર્તાને પિસ્તાલીસ હજાર ચૂકવેલા આ જે સાતમો મુદ્દો છે એ આપણે સૌથી છેલ્લે ગણવો પડશે કારણ કે કેટલા રૂપિયા ચૂકવવા પાત્ર થાય છે એની ગણતરી છેલ્લે જ થશે એટલે આ મુદ્દાને અત્યારે ધ્યાનમાં લેતા નથી હવે અહીંયા જુઓ આપ કે માત્ર વીનું મૂડી ખાતું બનાવવાનું છે પાકા સર્વેના બધા મુદ્દાઓ લઈએ રોકાણ અનામત છે દસ હજાર રૂપિયા અહીંયા ફરી સમજવા જેવો મુદ્દો છે ગણતરી કરેલી છે કે રોકાણ અનામતની આપણે વાત કરીએ તો દસ હજાર રૂપિયા છે રોકાણોની કિંમત ત્રીસ હજાર બતાવેલી છે જેની બજાર કિંમત છવ્વીસ હજાર છે તો મિત્રો અહીંયા જેની બજાર કિંમત છવ્વીસ હજાર છે એનો મતલબ એમ થયો કે એનો મતલબ એમ થયો કે આપણી પાસે ચાર હજાર રૂપિયાનું નુકસાન થાય છે હવે ચાર હજાર રૂપિયાનું નુકસાન થાય ત્યારે રોકાણ અનામત દસ હજાર છે એની સામે માંડી વાળીએ તો વધુ અનામત આપણી પાસે હજુ છ હજાર રૂપિયા છે આ છ હજાર રૂપિયાના કારણે એ બધા ભાગીદારો વચ્ચે વેચાય તો બીનો વીનો જે ભાગ છે બે સસ્ટમાઉસના હિસાબે બે હજાર એના આવશે હું ફરી વાત કરી દઉં ત્રીસ હજાર રૂપિયા કિંમત છવ્વીસ હજાર થઈ ચાર હજાર રૂપિયાનું નુકસાન એ ચાર હજાર રૂપિયાનું નુકસાન આપણે અનામતમાંથી માંડવાળ કરીએ છ હજાર રૂપિયા હજુ રોકાણ અનામત છે તો અહીંયા વિના ભાગના રોકાણ અનામતની રકમ જોઈએ તો બે હજાર રૂપિયા થશે તો એ એના મૂડી ખાતે આપણે જમા કરીશું અહીંયા આ રકમ રોકાણ અનામત ખાતે અનામત ખાતે એના ભાગની રકમ આ બે હજાર રૂપિયા આવે હવે પછી જોઈએ ફરી પાકા સરવૈયામાં તો પાકા સરવૈયામાં આપણી પાસે આ વિગતના આધારે ગાલખા અનામતનો આપણે મુદ્દો પૂરો કર્યો પ્રોવિડન્ટ ફંડ કામદાર નફાભાગ ભંડોળ અને લેણદારો આ બધા પાકા સરવૈયામાં જાય છે નવા પાકા સરવ્યામાં તો આની કોઈ અસર અત્યારે આપણે આપવાની રહેશે નહીં જો નવું પાકું સરવૈયું તૈયાર કરતા હોય તો આપણે ત્યાં મૂડી અવાજ ઉપર છીએ ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આગળના હિસાબે બી હવે પાઘડી પાઘડી ચોવીસ હજારની છે પાકા સરવૈયામાં દર્શાવેલી છે એનો મતલબ એમ થયો કે આ જૂની પાઘડી છે આપણે જાણીએ છીએ કે જૂની પાઘડી મૃત્યુ કે નિવૃત્ત થતાં ભાગીદાર સહિત એટલે જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં માંડી વાળવામાં આવે છે તો અહીંયા આપણે ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં આપણે જો પાઘડી જોઈએ તો અહીંયા ગણતરી પ્રમાણે આપણે કહીએ કે બધા ભાગીદારો વચ્ચે માંડી વળવામાં આવતી હોય ત્યારે વિનો ભાગ આપણી પાસે આઠ હજાર રૂપિયા થશે ચોવીસ હજારના એનો ભાગ બે સષ્ટમાંશ એટલે આઠ હજાર રૂપિયા એના મૂડી ખાતે ઉધાર થશે અહીંયા આ રકમ એના મૂડી ખાતે આપણે ઉધારીએ અહીંયા પાઘડી ખાતે આ જૂની પાઘડી છે અને આ જૂની પાઘડી આપણી પાસે એને આઠ હજાર રૂપિયાની થઈ એ ગણતરી મુજબ આઠ હજાર રૂપિયા એના ખાતે આપણે ઉધાર્યા પછી પાકા સરવૈયામાં જોઈએ જમીન મકાનની અસર આવી ગઈ યંત્રોની અહીંયા કોઈ અસર એના મૂડી ખાતા પર નથી માત્ર એનું મૂડી ખાતું બનાવવાનું છે દેવાદારોની આપણે અસર આપી દીધી રોકાણો રોકડ અને હવે અહીંયા જો નફા નુકસાન ખાતે આપેલું છે આ નફા નુકસાન ખાતે ઇટ મીન્સ કે આ ખોટ છે અગાઉ મેં તમને ચર્ચા કરી તો એના ભાગની ખોટ એના ખાતે ખોટના કારણે મૂડી ઘટે એટલે એનું મૂડી ખાતું ઉધાર થશે અહીંયા આપણે જોઈએ કે નફા નુકસાન ખાતું બેતાલીસ હજાર એના ભાગને બેષ્ટમાંશ એટલે ચૌદ હજાર રૂપિયા થયા તો વિના મૂડી ખાતે ઉધાર થશે આ રકમ એના મૂડી ખાતે આપણે ઉધારીએ ત્યારે અહીંયા નફા નુકસાન ખાતે ચૌદ હજાર રૂપિયા અહીંયા આ વિગત પણ પૂરી કરી હવે મિત્રો આપણે જોઈ ગયા કે આપણે હવાલાઓની બધી અસર પૂરી કરી પાકા સરોવરમાં આપેલી બધી અસરો પૂરી કરી હવે એક એક કરીને બધા ખાતા ક્રમશઃ આપણે બંધ કરીએ ત્યારે આ બધા ખાતાઓમાં આપ જોશો તો આપની પાસે જે રકમો મળશે એ રકમોના હિસાબે આપણે સૌથી પહેલાં જાણતા હોઈએ કે પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે બંધ કરતા હોઈએ પુનઃ મૂલ્યાંકન ખાતા પર આપ જુઓ તો આપને અહીંયા જો દેખાશે કે આ જમા બાજુ પર વીસ હજાર રૂપિયા છે ઉધાર બાજુ પર બે હજાર રૂપિયા છે એનો મતલબ થયો કે તફાવતની રકમ અઢાર હજાર રૂપિયા તે નફો થયો અને ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે અહીંયા ખાતું બંધ કરીએ છીએ આપણે ત્યારે વીસ હજાર રૂપિયા અહીંયા હા વીસ હજાર રૂપિયા આપણે જોઈએ કે અઢાર હજાર રૂપિયાનો જે લાભ થયો છે એ અઢાર હજાર રૂપિયા નફો ના મૂડી ખાતે લઈ જવાશે નફો મૂડી ખાતે હવે એ લોકોનો નફો પણ આપણે જોઈએ તો માત્ર આપણે ત્રણેયની વાત કરીએ તો સમજાયેલું છે એ રીતે ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે એટલે ત્રણેયના ભાગે આપણે જોઈએ તો ઈ વી એમ અનુક્રમે આ રકમ નવ હજાર છ હજાર અને ત્રણ હજાર આવશે હા અઢાર હજાર પૂરા થઈ ગયા મિત્રો અહીંયા જુઓ હું તમને અહીંયા હાઈલાઇટ્સ કરું છું આ આપણે વિના મૂડી ખાતાની વાત કરીએ છીએ તો વિના મૂડી ખાતે આ રકમ આપણી પાસે જમા થશે માત્ર વિનું મૂડી ખાતું બનાવવાનું છે તો આ રકમ એના મૂડી ખાતે અહીંયા અહીંયા ટ્રાન્સફર કરીએ લાલથી લખું છું એટલે ખબર પડી જશે કે આ રકમ આપણે અહીંયા એનાથી શોધીને લાવ્યા છે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર તો એ લોકોના મૂડી ખાતાની જમા બાજુ પર થશે અને અહીંયા લખાશે પુનઃ મૂલ્યાંકન ખાતે એટલે આ નફો થયો એના ભાગનો અને એના ભાગનો નફો આપણે પાસે છ હજાર રૂપિયા થાય છે મિત્રો હવે જો છેલ્લા મુદ્દાની વાત હવે કરીશું આપણે કે સૌથી પહેલાં આપણે એને કહ્યું કે વીના વહીવટકર્તાને તાત્કાલિક પિસ્તાલીસ હજાર ચૂકવી દીધા અને બાકીની રકમ બે સરખા હપ્તામાં હવે અહીંયા એને જ ચૂકવી દીધા કે એના વીને ચૂક્યા બરાબર છે વહીવટ ને ચૂકવ્યા એટલે વીને ચૂકવ્યા એમ માની લેવાનું તો અહીંયા વીના વહીવટ કરતાં એટલે કે વીનું મૂડી ખાતું જ લખાશે વિના મૂડી ખાતે ઉધાર અને બાકીની રકમ આપણે એના ખાતે લખવાની છે એટલે આપણે તાત્કાલિક ચૂકવ્યા છીએ એટલે કેટલા રૂપિયા બાકી નીકળે છે આપણે જોઈશું તો મૂલ્યાંક ખાતે આ રકમ આપણે ગણતા તફા આ આ પેનથી જ હું તમને અહીંયા સમજાવું છું ત્યારે અહીંયા આનો સરળો આપણી પાસે થશે તો એક લાખ ચુંબોતેર હજાર રૂપિયા એક લાખ ચુંબોતેર હજાર આપ ગણતરી કરશો તો આ એક લાખ હજારમાંથી આપણે સાત હજાર આઠ હજાર અને ચૌદ હજાર જો બાદ કરીએ તો આપણી પાસે રકમ આવશે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા આપણે ચૂકવવાના થાય તો એના માટે એને કહ્યું છે કે ભાઈ આપણે પિસ્તાલીસ હજાર રૂપિયા રોકડા ચૂકવી આપ્યા અહીંયા દાખલામાં જુઓ આ કહ્યું છે કે વિના વહીવટકર્તાને તાત્કાલિક પિસ્તાલીસ હજાર રૂપિયા ચૂકવી આપ્યા તો અહીંયા આપણે પિસ્તાલીસ હજાર રૂપિયા એના ખાતે લખીએ કે ભાઈ બેંક ખાતે પિસ્તાલીસ હજાર રૂપિયા જે તાત્કાલિક એના વહીવટકર્તાને ચૂકવ્યા છે તે હવે બાકીની રકમ એના વહીવટકર્તા ખાતે લઈ ગયા તો આ એના વહીવટકર્તા ખાતે લઈ ગયા તો આપણે આ વહીવટકર્તાનું ખાતું આપણે ખોલીશું તો વિના વહીવટકર્તા ખાતે ટ્રાન્સફર કર્યા અને આ રકમ આપણી પાસે મળી અને એ રકમ જે મળી એને આપણે કહી શકીએ કે એક લાખ રૂપિયા આપણી પાસે આ મળે છે આ મેં ઇન્ડિકેશન તમને આપ્યું વિના વહીવટકર્તા ખાતે એક લાખ રૂપિયા એને ચૂકવવાના છે હપ્તામાં એ વાત કરી તો એના આપણે અહીંયા એનું જે ખાતું બનાવેલું છે એના ખાતામાં આપણે ટ્રાન્સફર કર્યા અહીંયા જો આ એક દસ સોળના રોજ વિના મૂડી ખાતેથી લાવ્યા આ વીનું મૂડી ખાતું છે અને વિના મૂડી ખાતેથી આપણે એક લાખ રૂપિયા લાવ્યા વિના વહીવટકર્તા ખાતે તો અહીંયા આ વીના વહીવટ ખાતા ખાતે આપણે એક લાખ રૂપિયા લખ્યા હવે અહીંયા મુદ્દો એ છે જે છેલ્લો મુદ્દો છે વહીવટ વહીવટકર્તાને તાત્કાલિક પિસ્તાલીસ હજાર ચૂકવી દીધા આ મુદ્દો આવી ગયો બાકીની રકમ બે સરખા વાર્ષિક હપ્તામાં દસ ટકા વ્યાજ સહિત ચૂકવવાની છે હવે આપણે એમ કહીએ કે બે સરખા વાર્ષિક હપ્તા એટલે કે પચાસ પચાસ હજાર રૂપિયા વાર્ષિક ચૂકવવાના છે દસ ટકા વ્યાજ સહિત અહીંયા એક મુદ્દો ખાસ નોંધવાનો છે કે વાર્ષિક હપ્તામાં રકમ ચૂકવવાની છે તો વાર્ષિક હપ્તામાં રકમ ચૂકવવાની છે એનો મતલબ એમ થયો કે તમારી પાસે જે રકમ છે એ રકમના હિસાબે આપણે જોઈએ તો પચાસ હજાર પચાસ હજારના બે વાર્ષિક હપ્તા પણ અહીંયા તારીખ જુઓ તો એક દસ સોળ એનો મતલબ થયો કે વરસ તમારું ત્રીસ નવ સત્તરના રોજ પૂરું થશે પણ અહીંયા વાર્ષિક હિસાબો આપણે એકત્રીસ ત્રણના રોજ પૂરા કરતા હોઈએ તો આ વરસ તમારું એકત્રીસ ત્રણના રોજ પૂરું થશે તો એના વ્યાજની રકમ આપણે પહેલાં ગણવી પડશે દસ ટકાના હિસાબે તો છ મહિનાનું વ્યાજ ગણવાનું રહેશે એક દસ સોળથી એકત્રીસ ત્રણ સત્તર સુધી તો અહીંયા આપણી પાસે આખા વર્ષનું વ્યાજ દસ હજાર રૂપિયા છ માસનું વ્યાજ પાંચ હજાર રૂપિયા થશે કે જે આપણે અહીંયા લખીશું વ્યાજ ખાતે અત્યારે એને કોઈ હપ્તાની રકમ ચૂકવવાની નથી એનું ખાતું આપણે આ બંધ કરીએ અને એક લાખ પાંચ હજાર રૂપિયા થયા કે જે બીજા વર્ષે આપણે બાકી આગળ લઈ જઈશું અહીંયા એક લાખ પાંચ હજાર રૂપિયા આપણી પાસે જેને આપણે લખીશું બાકી આગળ લઈ ગયા એ રીતે એકત્રીસ ત્રણ સત્તરના રોજ બાકી આગળ લઈ ગયા એક લાખ પાંચ હજાર રૂપિયા બીજા વર્ષે શરૂઆતમાં આની બાકી આગળ લાવ્યા તો એક ચાર સત્તરના રોજ બાકી આગળ લાવ્યા અને એ બાકી આપણી પાસે એક લાખ પાંચ હજાર રૂપિયાની છે હવે મિત્રો અહીંયા સમજો કે વાર્ષિક હપ્તા ચૂકવવાનો એટલે વરસ ક્યારે પૂરું થશે તો ત્રીસ નવ સત્તરના રોજ પૂરું થાય અને એ આના ફરીથી વાત કરીએ તો આ લાખ રૂપિયા પર ફરીથી છ મહિનાનું વ્યાજ પાંચ હજાર રૂપિયા થશે તો આપણે લખીએ કે વ્યાજ ખાતે ફરી સમજી લેજો વાર્ષિક હપ્તો ચૂકવવાનો છે એટલે ત્રીસ નવ સત્તરના રોજ પૂરો થાય છે પહેલાં છ મહિનાનું વ્યાજ ગણ્યું ફરી આ એક લાખ પાંચ હજાર લાવ્યા બાકી અને બીજા છ મહિનાનું વ્યાજ પાંચ હજાર થયું એ રીતે હવે રકમ ચૂકવવાની થઈ તો રકમ કેટલી ચૂકવી તો આપણે કહીએ કે વિદ્યાર્થી મિત્રો સમજજો બરોબરથી પાંચ હજાર રૂપિયા આ વ્યાજના અને પાંચ હજાર કુલ આખા વર્ષનું વ્યાજ દસ હજાર રૂપિયા થયું અને બે વાર્ષિક હપ્તામાં એટલે લાખ રૂપિયાના બે ભાગ કરી એટલે પચાસ હજાર રૂપિયા મૂડી પેટે અને દસ હજાર રૂપિયા વ્યાજ પેટે એમ કરીને એને ત્રીસ નવ સત્તરના રોજ એટલે કે ત્રીસ નવ સત્તરના રોજ આ રકમ ચૂકવવામાં આવશે સાઠ હજાર રૂપિયા બેંક ખાતે સાહીઠ હજાર રૂપિયા ફરી સમજાવી દઉં કે પચાસ હજાર રૂપિયા મૂડી પેટેના અને દસ હજાર રૂપિયા વ્યાજ પેટેના ચૂકવ્યા ફરી આ પાંચ હજાર રૂપિયા અગાઉના અને આ પાંચ દસ હજાર રૂપિયા વ્યાજના વ્યાજ સહિત એને સાહીઠ હજાર રૂપિયા ચૂકવ્યા તેમ કહી શકાય હવે વર્ષના અંતે ખાતું બંધ કરીએ તો ફરી અને વ્યાજ ચૂકવવાનું થાય લાખ રૂપિયામાં થી પચાસ હજાર રૂપિયા મૂડી પેટે ચૂકવી દીધા તો બીજા પચાસ હજાર રૂપિયા બાકી રહ્યા તો ત્રીસ નવથી હવે ફરી સમજો આ ત્રીસ નવથી એકત્રીસ ત્રણ અઢારના રોજ વર્ષ પૂરું થશે એકત્રીસ ત્રણ અઢારના રોજ વર્ષ પૂરું થશે તો ફરી છ મહિનાનું વ્યાજ ગણવામાં આવશે અને એ વ્યાજ આપણે જ્યારે ગણીએ ત્યારે એ વ્યાજ ખાતે આપણે લખીશું બીજા પચીસસો રૂપિયા આ પચીસસો રૂપિયા લગતા આપણે કેટલા રૂપિયા બાકી આગળ લઈ ગયા એ સરળો કરીએ ત્યારે એક લાખ બાર હજાર પાંચસો રૂપિયાનો સરળો થાય છે એક લાખ બાર હજાર પાંચસો રૂપિયા આ થયા એમાંથી જો આપણે વાત કરીએ તો તફાવતની રકમ આપણે ચૂકવવાની થશે બાવન હજાર પાંચસો રૂપિયા કે જે બાકી આગળ લઈ ગયા અહીંયા આ વર્ષ પૂરું થશે બાકી આગળ લઈ ગયા આપણે લઈએ કે બાકી આગળ લઈ ગયા એકત્રીસ ત્રણ અઢારના રોજ ત્યારે બીજા વર્ષની શરૂઆતમાં એટલે એક ચાર અઢારના રોજ ફરી બાકી આગળ લાવ્યા બાકી આગળ લાવ્યા અને એ બાકી આગળ લાવ્યા આપણી પાસે બાવન હજાર પાંચસો રૂપિયા ફરી વાત કરીએ તો હવે વાર્ષિક હપ્તામાં ચૂકવવાની છે એટલે જેમ અહીંયા આપણે ત્રીસ નવના સત્તરના રોજ ચૂક્યો તેમ હવે વ્યાજની ચૂકવણી ત્રીસ નવ અઢારના રોજ ચૂકવાશે અને વ્યાજ ખાતે મિત્રો અહીંયા ફરીથી સમજી લેજો આ બાવન હજાર પાંચસોમાં સાદું વ્યાજ ગણવાનું છે એટલે આની મુદ્દલ પચાસ હજાર રૂપિયા છે એના છ મહિનાનું વ્યાજ એ બે હજાર પાંચસો રૂપિયા થશે પચાસ હજારના આખા વર્ષના પાંચ હજાર રૂપિયા છ મહિનાના બે હજાર પાંચસો થયા તો આ ત્રીસ નવના રોજ ચૂકવવાની કુલ રકમ આપણે જોઈએ તો અહીંયા આનો સરવાળો આપણી પાસે પંચાવન હજાર રૂપિયા ચૂકવવાના થાય છે ત્યારે અહીંયા ત્રીસ નવ અઢાર અને એ બેંક ખાતે આપણી પાસે આવશે બેંક ખાતે પંચાવન હજાર રૂપિયા અહીંયા પણ આપણી પાસે આ પંચાવન હજાર રૂપિયા થયા પૂરેપૂરી રકમ આપણે ચૂકવી દીધી તેમ કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઘણા બધા દાખલા શીખ્યા છેલ્લે અત્યારે મૃત્યુ પામનાર ભાગીદારનું મૂડી ખાતું અને તેના વહીવટકર્તાનું ખાતું પણ આપણે શીખ્યા થિયરિકલમાં આપ જોઈ શકશો કે જો આપણે સ્વાધ્યાયમાં જે આપણે એમસીક્યુ આપેલા છે એસ ક્યુ આપેલા છે એ બધાના દાખલા બી ગણશો તો આપને ખૂબ ફાયદો થશે થિયરી પર ખાસ ભાર આપવાનું છે એટલે અહીંયા સમયના હિસાબે હું આપને એ દાખલા ગણાવી શકતો નથી આ ચેપ્ટર પૂરું કરીએ છીએ આપે મને બહુ શાંતિથી સાંભળ્યું છ લેક્ચર આમ આપણે પૂરા કર્યા આપનો ખૂબ ખૂબ આભાર આભાર શો થેન્ક યુ વેરી મચ